જે ગામમાં 7 વર્ષ અગાઉ વીજળી ન હતી, સડક નહોતી, ત્યાંના બાળકો આજે સ્કેટિંગ ચેમ્પિયન છે, કમ્પ્યુટર ચલાવે છે, અંગ્રેજીમાં વાતો કરે છે. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. મન હોય તો માળવે જવાય એ કહેવત મુજબનું કામ માણસ જ કરી બતાવતો હોય છે. જ્યારે ઘરમાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે જો હાથ પગ મારે, એટલે કે મહેનત કરે, સંઘર્ષ કરે, તો એ આગળ વધી શકે છે. જે ગામમાં 7 વર્ષ અગાઉ વીજળી ન હતી, સડક નહોતી, ત્યાંના બાળકો આજે સ્કેટિંગ ચેમ્પિયન છે, કમ્પ્યુટર ચલાવે છે, અંગ્રેજીમાં વાતો કરે છે. વેલ તમને કહી દઉં, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 400 કિલોમીટર દૂર પન્ના જિલ્લામાં એક ગામ છે જનવાર. અને 7 વર્ષ અગાઉ 1400 લોકોની વસ્તીવાળા ગામમાં રોડ નહોતો, વીજળીની સુવિધા નહોતી, મોટાભાગની જમીન વેરાન હતી, એટલે કે ખેતી માટે પણ નહિવત કહી શકાય એવી શક્યતાઓ હતી. ગામના લોકો જેમ તેમ મજૂરી કરીને જીવન પસાર કરતા હતા. મહિલાઓની સ્થિતિ તો વધારે ખરાબ હતી, એક રીતે તેમનું જીવન મજબૂર હતું. હવે જનવારની તસવીર અને તકદીર બંને બદલાઈ ગયા છે. નાના નાના બાળકો પણ કોઈ હાઈટેક સિટીના બાળકોની જેમ સ્કેટિંગ કરતા જોવા મળી શકે છે. ગામમાં સડક અને વીજળીની સુવિધા છે, સ્કૂલ ડેવલપ થઈ છે, બાળકો કમ્પ્યુટર શીખી રહ્યા છે, અંગ્રેજી બોલી રહ્યા છે, ખેતીમાં ઓર્ગેનિક પાક લહેરાય છે, મહિલાઓ પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ સંભાળ લઈ રહી છે. આ બધું શક્ય બન્યું છે જર્મનીના રહેવાસી ઉલરિકે રિનહાર્ડની લગન અને મહેનતને કારણે. અને આજની એ સ્ટોરી આપણે ખરેખર સાંભળવા જેવી છે. 60 વર્ષીય ઉલરિકે રિનહાર્ડ જર્મન પબ્લિશર, ઓથર અને ડિજિટલ નોમેડ છે. 2014માં તેઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના એક નાનકડા ગામ જનવાર પહોંચ્યા. અહીં તેમને દરેક પ્રકારે બદતર સ્થિતિ જોવા મળી અને તેનાથી તેઓ વિચલિત થયા. પછી તેમણે નક્કી કર્યું કે આ ગામ માટે, અહીંના લોકો માટે, તેમના સારા માટે કંઈક કરવાની જરૂર છે. એના પછી તેઓ પોતાની ટીમ સાથે થોડા દિવસ સુધી ગામમાં રહ્યા, ગામના લોકો સાથે વાત કરી, તેમની મુશ્કેલીઓ વિશે જાણ્યું અને પછી એમણે પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં લોકોનો ભરોસો જીતવા માટે એમણે બાળકોને સ્કૂલ મોકલવા માટે, બાળકીઓ યુવતીઓની સ્થિતિ જે છે એ વધારે ખરાબ હતી, એના માટે સમજાવવાનું શરૂ કર્યા. નાની વયમાં જે લગ્ન થતા હતા એ અટકાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. નાત જાતનો ભેદભાવ હતો એને મિટાવવા માટે એમણે સ્પોર્ટ્સ પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એની મદદથી બાળકોને સ્કેટિંગમાં રસ લેતા એમણે કર્યું. અને બાળકોને મેન્ટલી ફિઝિકલી બંને લેવલ પર આ ગેમ જે છે મજબૂત બનાવે છે. એમણે એક અનોખું મોડલ જે છે રજૂ કર્યું, સ્કેટિંગ પાર્ક તેઓ લઈને આવ્યા. શરત એ રાખી કે સ્કેટિંગ એ જ કરશે જે સ્કૂલે જતા હશે. વેલ, આ જે સ્ટોરી છે એના પરથી એક ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં બાળકો, અને એ ફિલ્મ તમે જોશો તો તમને ખરેખર ખૂબ મજા આવશે. સ્કેટબોર્ડ કરીને એ ફિલ્મ છે. હવે આ બાળકો જે છે એ સ્કૂલ પણ જાય છે, સ્કેટિંગ પણ કરે છે અને 6 મહિનાની અંદર જનવારની તમામ સરકારી સ્કૂલો આદિવાસી બાળકોથી ભરાવા લાગી. સ્કૂલોને નવા શિક્ષકો રાખવાની નોબત આવી અને હવે આ બાળકો નેશનલ લેવલ પર, સ્ટેટ લેવલ પર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. અને તમને કહી દઉં કે 2018માં સ્કેટિંગ બોર્ડિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ નોનજિંગ ચિંગમાં આયોજિત થઈ હતી, જેમાં 2 બાળકો આશા અને અરુણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 2020માં ચંડીગઢમાં આયોજિત નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પણ અનેક બાળકોએ ભાગ લીધો હતો. એટલે કહેવાય ને, મન હોય તો માળવે જવાય એ કહેવત મુજબનું કામ અહીં જર્મન મહિલાએ કરી બતાવ્યું છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.